सुंदर एटले के सक्सेना साहेब गुरु उस्ताद केवा होवा जोईए तेनी सुंदर मिसाल छे। एमने जे कठिनाई पड़ी ते पोताना शिष्योने न पड़े तेनु तेओ सदा ध्यान राखे छे। प्रोफेसर सक्सेनाजीना स्वतंत्र तबला वादनना अनेक कार्यक्रमों थया छे। संगीतना त्रणे अंग गायन वादन अने नृत्य साथे पण आपे संगत करी छे अने प्रशंसाना अधिकारी बन्या छे। तो सर आपे जे कलाकारों साथे संगत करी छे तो તે અંગેના આપના અનુભવો અને મંતવ્યો જણાવો તો આનંદ થશે। ચોક્કસ, એટલે આખી તમને લિસ્ટ આપું તો બહુ ટાઈમ થઈ જાય। એટલે એમાંના જે મોટા મોટા કલાકારો હતા જેની સાથે મેં વગાડ્યું છે એના બે ચાર નામો તમને આપીશ। ગાયનમાં મેં ઉસ્તાદ વહીદ ખાન સાથે, પછી ઉસ્તાદ અમીર ખાન સાહેબ સાથે, પછી ઉસ્તાદ બળે ગુલામ અલી ખાન સાથે, પછી પંડિત ઓમકારનાથ ઠાકુર સાથે, પછી પંડિત શિવકુમાર શુક્લા જે હમણાં વડોદરામાં છે, પછી આજકાલના ગાયક પંડિત જસરાજજી એમની સાથે પણ આપી, અને કેટલા બધાઓ સાથે મેં વગાડ્યું છે એટલે બધાના નામ લેવા તો પોસિબલ નથી। કેટલાક વાદ્યકારો અને નૃત્યકારો વિશે કહેશો? હા, વાદ્યકારો સાથે મને પ્રથમ તો લઈએ તો ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સાહેબ, એ બહુ મોટા સરોદ વાદક હતા, અને અલાઉદ્દીન ખાન સાહેબ એટલે ઉસ્તાદ અલી અકબર ખાનના પિતાશ્રી, એમની સાથે પણ વગાડ્યું છે, અને ઉસ્તાદ અલી અકબર ખાન સાથે, પછી પંડિત રવિશંકર સાથે। એક વાત કહું અહીંયા, કે ઉસ્તાદ અલાઉદ્દીન ખાન પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાનના ગુરુ, પછી ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન સાથે, પછી કલકત્તાના શ્યામ ગંગુલી સરોદ વાદક સાથે, અને બીજા કેટલા બધા સાથે મેં વગાડ્યું છે કે તમને લિસ્ટ આપું તો બે ત્રણ કલાક થઈ જાય, દર્શકોને જાણ થાય કે આ નૃત્યકારો બરાબર છે। હવે નૃત્ય સાથે લખનૌ ઘરાણાના શ્રી અચ્છન મહારાજ, જેનું નામ જગ વિખ્યાત છે, અને બિરજુ મહારાજના પિતાશ્રી એમની સાથે મેં વગાડ્યું, પછી એમના નાના ભાઈ એમના નામ શંભુ મહારાજ એમની સાથે, પછી જયપુર ઘરાનાના પંડિત મોહનલાલજી સાથે, નારાયણ પ્રસાદજી સાથે, અને આપના હમણા વડોદરાના પંડિત સુંદરલાલ સાથે, અને મુંબઈના રોશન કુમારી સાથે, પછી દમયંતી જોશી સાથે, આ બધા પ્રસિદ્ધ કલાકારો હતા એની સાથે મેં વગાડ્યું। પછી એટલા બધા નામો છે કે બધા નામો અહીંયા લેવાના પોસિબલ નથી। જી, પણ એકંદરે આપે બે પેઢી સાથે જે મહાન કલાકારો છે એમની સાથે સંગત કરી છે, અને એમ કહેવાય છે કે તબલા સંગત કેવી હોય તેનો આદર્શ કોઈ હોય તો તે પ્રોફેસર સુધીર કુમાર સક્સેનાજી છે। સર, તબલા વાદન માટે શાસ્ત્ર એ કરોડરજ્જુ છે, એ શાસ્ત્રથી વ્યવસ્થાને ચોકસાઈ આવે એ બરાબર, પરંતુ નિયમોની મર્યાદામાં રહીને થતા તબલા વાદનમાં ક્રિએટિવિટી, સર્જનાત્મકતા અને રંજકતાને અવકાશ રહે ખરો? બરાબર છે, સારો પ્રશ્ન છે। ગાયન, શાસ્ત્રીય ગાયન અથવા શાસ્ત્રીય વાદન અથવા શાસ્ત્રીય નૃત્ય, આ બધા શાસ્ત્રીઓ કહેવાય છે। એટલે કોઈ પણ શાસ્ત્રીય કલા હોય એ કાંઈ એક નિયમો ઉપર બંધાયેલો હોય। હવે એક ઇંગ્લિશમાં કહાવત છે કે ઓલ આર્ટ ઇઝ બેઝડ ઓન રૂલ્સ, એટલે કે જેના નિયમો નથી
એ શાસ્ત્રો કોઈ દિવસ કહેવાય નહીં. એટલે અમે વગાડીએ કે બીજા કોઈ વગાડે, કે અમે ગાઈએ કે બીજા કોઈ ગાય, શાસ્ત્રો બંધારણ તો હોય, બંધારણ તો હોય, અને એમાં ક્રિએટિવિટી ઇન્ડિવિજ્યુઅલના ઉપર છે. એટલે આપના ઉપર છે કે તમારા ઉપર છે કેવી રીતે તમે એક જ વસ્તુને રજૂ કરો છો, ત્યાં તમારી ક્રિએટિવિટી દેખાઈ શકે. એટલે ક્રિએટિવ તો છે, કારણ કે આ તો લલિત કલાઓ છે બધી, ક્રિએશન તો એમાં હોવું જ જોઈએ. નહીં તો એનો બધા કહે છે કે આ કલા એવી છે કે એનો અંત નથી. એટલો મતલબ, એટલે એમાં ક્રિએટિવિટી તો હોવી જ જોઈએ અને હોય જ છે. કોઈ નિદર્શન આપીને બતાવી શકો કે આ રચના આમ બંધાયેલી છે? જો તમને નાની એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ, નાનું ઉદાહરણ આપું. ખાલી ત્રિતાલનો ઠેકો, એટલે ત્રિતાલ 16 માત્રાની છે, એના ચાર ભાગ છે, ચાર ચાર માત્રાના ચાર ભાગ છે, અને એના બોલ છે ધા ધિન ધિન ધા ધિન ધિન ધા ધા ધિન ધિન તા તા ધિન ધિન ધા, એટલે 16 માત્રા થઈ. હવે હું બીજી રીતે બોલીશ, ધા ધિન ધિન ધા ધા ધિન ધિન ધા ધા ધિન ધિન તા તા ધિન ધિન ધા, એ બીજી રીતિ છે, એ સુંદર લાગે સાંભળવામાં. અને હું એને એવી રીતે મારે લગાડવું જોઈએ કે જે શ્રોતાઓને સુંદર લાગે અને મને પણ પોતે સુંદર લાગે. સુંદર લાગે તો ધા ધિન ધિન ધા ધા ધિન ધિન ધા ધા તિન તિન તા ધા ધિન ધિન તા, એ એક સરખી સીધી લીટી જેવી નિયમ બની જશે. હા, પણ એમાં લોચ ના આવે તો હું ધા થી ધીન ઉપર જાઉં, ધા થી ધીન વગાડું, એમાં ખૂબસૂરતી એટલે કે એસ્થેટિકલ વેલ્યુ, ક્રિએટિવિટી બધી વસ્તુ હોવી જોઈએ. એટલે એ તમને વગાડીને બતાવું. ચિંતનશીલ પ્રાધ્યાપક તરીકે આપે આર્ટ ઓફ તબલા પ્લેઇંગ, અજરાડા ઘરાના ઓફ તબલા અને એસ્થેટિક્સ ઓફ રિધમ પર, એટલે એ વિષય ઉપર માનનીય લેખ લખ્યા છે. સેન્ટ્રલ અકાદમી દિલ્હીએ આપને બે પુસ્તકો મોકલાવેલા, જેમ્સ કીપરના શોધ પ્રબંધ પીએચડી થીસિસ તબલા ઓફ લખનૌ ઘરાના, અને બર્લિનના રોબર્ટ એસ ગોટલેવના પુસ્તક ધ મેજર ટ્રેડિશન્સ ઓફ નોર્થ ઇન્ડિયન તબલા ડ્રમિંગ, ડૉક્ટર આબાન મિસ્ત્રીનું પુસ્તક પખાવજ એવમ તબલે કે ઘરાને એવમ પરંપરાએ, એ વિશે આપે વિવેચનાત્મક અવલોકન અને મૂલ્યાંકન કર્યા છે. હવે આપની પાસે જિજ્ઞાસુ ભાવે અપેક્ષા છે કે તબલાના વિવિધ ઘરાના અને આપનો જેની સાથે નાતો છે તે અજરાડા ઘરાનાની ખૂબીઓ, એની વિશેષતાઓ વિશે જણાવો તો આનંદ થશે. તબલાના ઘરાનાઓનું નામ આપું. મેં પહેલે દિલ્હી ઘરાના, અજરાડા ઘરાના, ફરુખાબાદ ઘરાના, લખનૌ ઘરાના, પછી બનારસ ઘરાના અને પંજાબ ઘરાના, આટલા બધા ઘરાનાઓ છે. મોટા ભાગે ઉત્તર સાથે સંકળાયેલા. હા, બધા ઉત્તર પ્રદેશમાં જ છે. એમાં એ તબલાના મૂળ અક્ષર છે, જેમ કે ધા તા તિન ધિન તી ટ કી ટ કે કી ક ઘે ઘી ઘા, આ મૂળ કેટલાક અક્ષરો છે જેમાંથી રચનાઓ બને છે. આ બધા ઘરાનામાં સરખી જ છે, કેવલ અંતર છે બંદિશોમાં. એટલે કે કોઈ ઉસ્તાદને કેવી રીતે ગોઠવવું આ અક્ષરોને, અને કેવી રીતે નઈ કૃતિ
પણ આવો એ ઉસ્તાદના દિમાગ ઉપર છે બાકી તો તબલા તો બધા ઘરાણામાં સરખા છે ખાલી વગાડવાની રીત કહો કે પ્રેઝન્ટેશન કહો એમાં જ ફરક છે અમારા હું અજરાળા ઘરાણાનો છું પણ મને એમ તો અજરાળા ઘરાણા તો મારો ઘરનો જ છે એટલે કે મારો ઉસ્તાદનો છે એટલે મારો પણ વારસામાં મળ્યું છે પણ મેં એમની પાસે દિલ્હી ઘરાણાની તાલીમ પણ લીધી કેમ કે એ દિલ્હી ઘરાણાના ઉસ્તાદ નતો ખાન સાહેબના પણ શિષ્ય હતા પછી મુનીર ખાન સાહેબ ફરખાબાદ ઘરાણાના એમની પાસે મારા ઉસ્તાદે તાલીમ લીધી અને એમને એમની પ્રકારની ગતો ફરખાબાદથી ખાસ ગતે છે એ એમને શીખી અને એ બધી મને મળી એટલે હું પણ મારા પોતાના શિષ્યોને બધી જાતની રચનાઓ શીખવાડું છું કોઈ વડાબંધી નથી અજરાળા તો છે જ અજરાળા તો સવાલ જ નથી પણ કારણ તે એક સારા તબલા વાતક બનવું હોય કોઈને તો એને બધી ઘરાણાની કૃતિઓ અથવા રચનાઓનું જ્ઞાન હોવું જ જોઈએ કારણ કે બધી રીતિ બધી રીતના બંદિશોને એને જ્ઞાન ના હોય તો એ સારા સારી સંગતિ ના કરી શકે સંકુચિત થઈ જાય વ્યાપ ના વધે કારણ કે મારે અગર ડાન્સ સાથે વગાડવું છે કથક ડાન્સ સાથે તો મને પૂરબ ઘરાના એટલે કે ફરખાબાદ લખનઉ ઘરાણાના બોલ આવડવું જ જોઈએ નહીં તો હું કોઈ દિવસ સારી સંગતિ કરી શકું નહીં અને ત્યાં અજરાળા ઘરાણાના કાયદાઓ કામ ના લાગે ત્યાં તો ખુલ્લા બાદ અને એની કૃતિઓ કામ લાગે એટલે બધી જાતની માહિતી અને બધા ઘરાણાની માહિતી હોવી બહુ જરૂરી છે અને એને હું સારું સંગતકાર કે તબલા વાદક કહું એ તો એમ તો તબલા તો બધા વગાડે અને વગાડી શકે છે કોઈ કોઈનો હાથ પકડતો નથી એટલે પોતાની રીતે કોઈ પણ કેવું વગાડી શકે અજરાળા ઘરાણાની બે ચાર ખાસિયત તમને કહું બ્રિજભાઈ એક તો અજરાળા ઘરાણાની વધારે રચનાઓ તિસ્ર જાતિમાં બાંધેલી છે તિસ્ર જાતિ એટલે દેણી લે અને બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ અને એક બહુ જરૂરી વાત છે એમાં અને બહુ સારી વાત છે કે જેટલા તબલાના મૂળ અક્ષરો છે દરેક અક્ષરની એક બંદિશ અજરાળા ઘરાણામાં છે જેમ કે તમને હું બોલીને સંભળાવું આ બંદિશ કતની બંદિશ છે એમાં કત શબ્દ છે એટલે એલ્ફાબેટ કહો એને કે તાલ નિમોનિક કહો એ વધારે આવશે ધા ધા કત ઘેને તેના કત ઘેને તેના કત કત ઘેને તેના કત ઘેને તેના કે કત 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 ઘેને તેના કત ઘેને તેના કત 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 ઘેને તેના કે હવે હરીશભાઈ તમે જુઓ કે આમાં કત કેટલી વાર આવે એટલે એનું નામ છે કથનો કાયદો હવે બીજું એક ઘેરાત ગદિગિને ધા ગદિગિને ધા 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 ગદિગિને ધા કેટે ધેના કે ધા ધા ગદિગિને ધા ગદિગિને ધા 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 ગદિગિને ધા કેટે ધેના કે હવે એનો નામ છે ગદિગિનનો કાયદો એટલે એ અજરાળાની ખાસ ખૂબી છે પછી ઘેળી લખની આ બધા તબલાના જુદા જુદા અક્ષરો છે ધા ધા ગળે નાખે ધેન ધાકે તકે ધેને ગળે નાખે ધેને ગેને ધાકે તકે ધેને ગેને તાકે તકે ધેને ગળે નાખે ધેને ધાકે તકે ધેને ગળે નાખે ધેને ધાકે તકે ધેને એટલે બાર બાર ઘેળ નાખ આવશે ધા ધા ગળે નાખે ધેન ધાકે તકે ધેને ગળે નાખે ધેને ગેને ધાકે તકે ધેને ગેને તાકે તકે ધેને ગળે નાખે ધેને ધાકે તકે ધેને ગળે નાખે ધેને ધાકે તકે ધેને વગાડવામાં કઈ વિશેષતા અજરાળા ઘરાણાનો વગાડવા છે તબલાના મૂળ અક્ષરો કહો કે રચનાઓ કહો એ વગાડવાની રીત અજરાળામાં થોડી એક કાંઈ એક જુદા છે જુદા એટલે કે કયા અક્ષર કઈ આંગળીથી વગાડીએ એ જાણવાનું બહુ જરૂરી છે પણ નક્કી એસ્થેટિકલી થયું હશે હા યસ
જેમ કે ધા વગાડી હે તો ધા તો બધા આમાજી વગાડે અને તા પણ આમાજી વગાડે અને ના પણ આમાજ વગાડે પણ અજરાળામાં ના અને ના અમે બે પ્રકાર વગાડીએ એટલે જ્યારે ના વગાડવું હોય જેમ કે ના તો અમે ચાટી ઉપર વગાડીએ એટલે એને કિનાર પણ કહીએ ચાટી પણ કહીએ અને હવે ધીન ગીન વગાડવું હોય એટલે ધીન ગીનમાં ન આવે છે ના નથી આવતો તો અમે ન ત્રીજી આંગળીથી વગાડીએ એ અજરાળાની હોવી છે એ ના અને અ ના એટલે એ ધીન ગીન થયું હવે ધીન ના ગીના આવાજમાં તફાવત છે તમને આ બે ચાર ખૂબીઓ તમને કીધી સર કેટલાક ઉત્તમ શિક્ષક હોય છે અને કેટલાક ઉત્તમ કલાકાર હોય છે આપ બંને ક્ષેત્રે મોખરે છો કારકિર્દીના પ્રારંભે આપની સામે જળાહળા રોશનીવાળું જગત હતું અને મોહમયી મુદ્રાવાળું વિશ્વ હતું પરંતુ આપે વ્યાવસાયિક ક્ષેત્ર ન સ્વીકારી અધ્યાપક બનવાનું કેમ પસંદ કર્યું હા એક હિન્દીમાં કહાવત છે કે સ્વયં બજાના આસાન હૈ મગર દૂસરે સે બજવાના મુશ્કિલ હૈ સ્વયં તો હમ જિતના અભ્યાસ કરેંગે બજા સકતે હૈ જો હમને સીખા હમ રજૂ કર સકતે હૈ પર દૂસરે કો સિખા કે વો ચીજ બજવાની યે બહોત મુશ્કિલ હૈ એટલે કે સ્વયં વગાડવું બે જ કારણ હતા એક તો મારો ઘરાનો પ્રચાર થાય પહેલો અને ખલાસ ના થઈ જાય ખતમ ના થઈ જાય અને બીજે મારાથી અનેકને ફાયદો થાય અને મારા શિષ્યો તૈયાર હોય એટલે અજરાળા ઘરાણાના શિષ્યો તૈયાર હોય એટલો મતલબ એના મતલબ એ નથી કે બીજા ઘરાના ઉપર કઈ મને દ્વેષ છે અથવા કઈ આક્ષેપ કર્યું છે એ મારી જે આત્મીયતા છે એનું સંરક્ષણ સંવર્ધન થાય પણ મારા ઉસ્તાદના ઘરાના મારો ફરજ છે કે એને મારે સંભાળવું જોઈએ એટલે આપ મારા કેટલા બધા શિષ્યો છે તમને કહું મેં હરીશભાઈ કે મારા શિષ્યો 1000 છે તો મને ઓછું લાગે અને કહું કે 2000 છે તો તમને અતિશયોક્તિ લાગે એટલે એમ કહો કે મારા ઘણા બધા શિષ્ય છે અને હું ઈચ્છું છું કે બધાને મારી કલા જે મને જે કંઈ આવડે છે બધાને શીખવાડી દઉં તો મારા પછી મારો ઘરાનાનું નામ થાય અને મારી પદ્ધતિ ચાલુ રહે બહુ સુંદર વાત કરી સાહેબ મને એવું કહેવાનું મન થાય કે એક રૂપે રહીને પણ આપ અનેક રૂપે વિહરો એવી એક ઈચ્છા હોય છે એકો અહમ બહુ શ્યામ એવી એવો આનંદ થયો આપની આ વાતથી કારણ કે આપણે જેની સંગત કરી છે જે લોકો સાથે તો આપ ત્યાં પણ હોઈ શકતા હતા પણ એ વિશ્વ આપે પસંદ ન કર્યું અને આ ક્ષેત્ર સ્વીકાર્યું એનો લાભ આ પેઢીને મળ્યો છે સર બીજો એક પ્રશ્ન કે કલાના સંસ્કાર વાતાવરણમાંથી મળે બીજી રીતે કહીએ તો કલાકાર બનવા માટે વાતાવરણ બહુ મહત્વનું બની રહે છે તો આપને પણ કલામય પારિવારિક વાતાવરણ તો મળ્યું જ હશે ને આપણી વાત સાચી છે મારા પિતાજી અને માતાજી સંગીત કલાના બધા મોટા શોખીન હતા પછી મારા બધા ભાઈ બહેનો બધા સંગીતને ચાહે અરે મારા મોટા ભાઈ તો બહુ મોટા એસ્થેટિશિયન છે અને એને સંગીત ઉપર અને એસ્થેટિક્સ ઓફ મ્યુઝિક એસ્થેટિક્સ ઓફ રિધમ એના ઉપર કેટલી બધી ચોપડીઓ લખી છે અને એનો કામ હજી ચાલુ જ છે
કે મારાથી વધારે એક્ટિવ છે અને એનો મને મોટો આશીર્વાદ મળ્યો અને એન્કરેજમેન્ટ પણ એમને મને બહુ આપ્યું. સર, તબલા વાદનને સંપૂર્ણ વાદન અને સૌંદર્યપૂર્ણ કઈ રીતે બનાવી શકાય? બરોબર છે, એ પ્રશ્ન તમારા પણ બહુ સારો. તબલાની રચનાઓને ખૂબસૂરત બનાવવાની એટલે કે સુંદર બનાવવાની, એ પોતા વગાડ જે કોઈ જે કંઈ વગાડે છે એના ઉપર વધારે છે, ઇન્ડિવિજ્યુઅલ ઉપર વધારે છે. હવે એક બોલ એક રચના તમને બોલીને સંભળાવું અને બે પ્રકારથી બોલીશ, તમને પોતે જ ખબર પડી જશે કે કઈ સુંદર છે અને કઈ બેકાર છે. હવે બીજી રીતે જુઓ, બીજો પ્રકાર જે છે એ સુંદર લાગે એટલે એસ્થેટિકલ વેલ્યુ છે. અરે એસ્થેટિકલ વેલ્યુ સુંદરતા ના હોય તો લલિત કલા કહેવાય કે અરે બધા લલિત કલાઓ છે તેમાં લાલિત્વનો અંશ તો હોવો જ જોઈએ અને એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર નિર્ભર છે. એટલે કે શાસ્ત્ર પછીનો જે શરૂ થાય નિપુણતાનો ક્રમ તે ત્યાં આવે. એટલે તમે 5, 6, 10, 20 તબલા વાદકોને સાંભળો, કોઈમાં તમને બહુ મજા પડશે અને કોઈને કર્કશ લાગશે. તમે સાંભળશો તો તમને કર્કશ લાગે, તમે કહેશો કે આ સુંદર વગાડે છે. કઈ સાંભળીએ વિશે મધુભાઈ આપ કઈ? હા, હરીશભાઈ વિલંબિત લયમાં એક બે રચનાઓ છે. જરૂર જરૂર. એ આ વગાડ છે. જરૂર. અને દ્રુત ગતિમાં એટલે મધ લયમાં હું વગાડી. જરૂર છે. આ પહેલા પ્રથમ પેશકાર વગાડ છે, અજરાળા ઘરાણા છે અને બીજે એક બે કાયદા વગાડશે.